આ ક છે ક કમળનો ક આ ખ છે ખ ખડિયાનો ખ આ ગ છે ગ ગણપતિનો ગ આ ઘ છે ઘ ઘરનો ઘ આ ચ છે ચ ચકલીનો ચ આ છ છે છ છત્રીનો છ આ જ છે જ નો જ આ ઝ છે ટ નો જ ટપાલી નો આ ઠ છે ઠ ઠ આ ડ છે ડ આ ઢ છે ઢ ઢંગનો ઢ આ ન છે ન ફે નો ન આ ત છે ત તલવાર નો ત આ થ છે થ થડનો નો થ આ દ છે દ દડા નો દ આ ધ છે ધ ધમાકા નો ધ આ ન છે ન નગારા નો ન આ પ છે પ નો પ આ ફ છે ફ ફટાકડા આ ફ છે બ બગલાનો બ આ ભ છે ભ ભમરડાનો ભ આ મ છે મ મરચાનો મ આ ય છે ય યતિનો ય આ ર છે ર રમકડાનો ર આ લ છે લ લખોટાનો લ આ વ છે વ નો શ આ શ છે શ ષટકોણ નો શ આ સ છે સ નો સ આ હ છે હ હરણ નો આ ક્ષ છે ક્ષ ક્ષત્રિય નો ક્ષ આ જ્ઞ છે જ્ઞ જ્ઞાની અથવા યજ્ઞ નો જ્ઞ આ અ છે અજગર નો અ આ આ છે આ આ ગાડી નો આ આ ઈ છે ઈ ઈયડ નો ઈ આ ઈ છે ઈશ નો ઈ આ ઉ છે ઉખાણા નો ઉ આ ઉ છે ઉ નો ઉ એક નો એ આ એ છે એ એક નો એ અ અઈ છે અઈ અૈરાવત નો અઈ આ ઓ છે ઓ ઓશિકા નો ઓ આ ઔ છે ઔ ઔષધ નો ઔ આ અં છે અં અંબાડી નો અં આ એક છે આ એક દડો છે આ બે છે આ બે દડા છે આ ત્રણ છે આ ત્રણ દડા છે આ ચાર છે આ ચાર છે 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 આ આ આ પાંચ પાંચ છ છે આ છ દડા છે આ સાત છે આ સાત દડા છે આ આઠ છે આ આઠ દડા છે આ નવ છે આ નવ દડા છે આ છે, આ બાર દડા છે આ તેર છે આ તેર દડા છે આ ચૌદ છે આ ચૌદ દડા છે આ પંદર છે આ પંદર દડા છે આ સોળ છે આ સોળ દડા છે આ સત્તર છે આ સત્તર દડા છે આ અઢાર છે આ અઢાર દડા છે આ ઓગણીસ છે આ ઓગણીસ દડા છે આ વીસ છે આ વીસ દડા છે રીંછ આ રીંછ છે ર થી રીંછ રીંછ જંગલી પ્રાણી છે રીંછ ને સૂંઘવાની અને ખૂબ સારી સાંભળવાની તીક્ષ્ણ બુદ્ધિ અથવા શક્તિ હોય છે રીંછ ના બચ્ચા ને કબ કહે છે ભેંસ આ ભેંસ છે ભ થી ભેંસ ભેંસ એક મોટું પ્રાણી છે ઊંટ આ ઊંટ છે ઉ થી ઊંટ ઊંટ ઘણું ખરું ગરમ અને સૂકા વિસ્તાર જેમ કે રણમાં રહે છે ઊંટ એ મોટું પ્રાણી છે તેમની પીઠ એક ટેકરી જેવી વાંકી હોય છે ઊંટ રણ વિસ્તારમાં મુસાફરી માટે ઉપયોગમાં આવે છે અને કેટલીકવાર તેમને રણના જહાજ અથવા વાહન પણ કહે છે કારણ કે લોકો રણમાં તેમની સવારી કરે છે ઊંટ મજબૂત પ્રાણી છે અને તેઓ ઘણા દિવસો સુધી ખાધા પીધા વગર જીવી શકે છે બિલાડી આ પાલતુ બિલાડી છે બિલાડી ઘણા લોકો બિલાડી પાડે સુંદર પ્રાણી છે હરણના બચ્ચાને ફોન કહે છે કૂતરું આ કૂતરું છે ક થી કૂતરું કૂતરું પાલું પ્રાણી છે લોકો ઘણીવાર કૂતરા પાડે છે કૂતરા ઈમાનદાર અથવા વફાદાર પ્રાણી તરીકે ઓળખાય છે લોકો ઘરની રખવાડી માટે કૂતરા ઉપર ભરોસો રાખે છે કૂતરાના બચ્ચાને પપ્પી કહે છે હાથી આ હાથી છે હથી હાથી હાથી વિશાળ પ્રાણી છે તેઓ છોડ ખાય છે તેથી તેઓ ખૂબ મોટા છે તેઓને ઘાસ પાંદડા અને ઝાડની ડાળીઓનો બહુ મોટો જથ્થો ખાવાની જરૂર હોય છે એક હાથી દિવસના વધુમાં વધુ વીસ કલાક ખાવામાં વિતાવે છે હાથીઓ વધુમાં વધુ એસી વર્ષનું જીવન જીવે છે જીરાફ આ જીરાફ છે જ થી જીરાફ જીરાફ બધા જ પ્રાણીઓમાં સૌથી ઊંચું પ્રાણી છે અને માદા જીરાફ ઊંચાઈ વીસ ફીટ સુધી વધી શકે છે જીરાફ આગળના પગ અને ગરદન લાંબા હોય છે ઘોડો આ ઘોડો છે ઘ થી ઘોડો ઘોડો તેજ પ્રાણી છે બસો અને ગાડીઓ આવી એનાથી પહેલાના દિવસોમાં લોકો હેરફેર અને મુસાફરીમાં ઘોડાનો ઘોડા પર મુસાફરી કરે છે લોકો ઘણી રમત તરીકે પણ ઘોડે સવારી કરે છે સિંહ આ સિંહ છે સ થી સિંહ સિંહ એક ભયાનક દેખાવનું પ્રાણી છે તે જંગલમાં રહે છે સિંહને કેટલીક વાર જંગલનો રાજા કહેવાય છે સિંહ માંસ ખાય છે તેઓ સામાન્ય રીતે અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે અને ખાય છે વાઘ આ વાઘ છે વ થી વાઘ વાઘ જંગલમાં અને વનમાં રહે છે વાઘ માંસ ખાય છે તેઓ હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે અને ખાય છે વાઘના બચ્ચાને કપ કહે છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે જીબ્રા આ જીબ્રા છે જ થી જીબ્રા જીબ્રા સામાન્ય રીતે કાળીય સફેદ પટ્ટાઓવાળા હોય છે કેટલાક છીકની અથવા મરૂણપટ્ટીઓવાળા હોય છે જીબ્રા ઝુંડ અથવા સમૂહમાં મુસાફરી કરે છે અને એક પરિવારના સમૂહમાં માતાઓ અને બચ્ચાઓનો સમાવેશ થાય છે અને એક મુખીઓ હોય છે જીબ્રા તેમનો વધુમાં વધુ સમય ઘાસ ચરવામાં વિતાવે છે કાગડો આ કાગડો છે ક થી કાગડો કાગડાઓ ઘણા બુદ્ધિશાળી પક્ષીઓ કહેવાય છે કાગડાઓ માનસોની નજીક શહેરો અને ગામડાઓમાં ખાસ કરીને રહે છે કાગડાઓ પોતાનો માળો લાકડાઓ અને વૃક્ષોની ડાળીઓ અને તણખલાઓની મદદથી બાંધે છે તેઓ જે મળે તે વસ્તુ ખાય છે બતક આ બતકો છે બ થી બતક બતક પક્ષીઓ સામાન્ય રીતે પાણી વાળા સ્થળોએ જેવા કે તલાવડી અથવા વિરો અને નદીઓ પાસે મળી આવે છે છે પગની બનાવટ પાતળી જાળી જેવી હોય તરવા માટે એને પાણીથી સુરક્ષિત પાંખો હોય છે સમડી આ સમડી છે સ થી સમડી સમડીઓ મોટા પક્ષીઓ હોય છે અને દુનિયાના ઘણા બધા સ્થળોએ જોવા મળે છે મરઘી આ મરઘી છે મ થી મરઘી મરઘી ઈંડા આપે છે રામચકલી આ રામચકલી છે ર થી રામચકલી રામચકલીઓ સામાન્ય રીતે ઉજડા રંગના નાની ડોક અને મોટા માથાવાળા પક્ષીઓ છે કેટલીક રામચકલીઓ માછલી ખાય છે જે તેઓ પાણીમાંથી ડૂબકી મારીને પકડે છે જ્યારે કેટલીક રામચકલીઓ માછલી ખાતી નથી અને ઘણું કરીને પાણીવાળા સ્થળોથી ઘણી દૂર જોવા મળે છે મેકોવ આ મેકોવ છે મ થી મેકોવ મેકોવ તેજસ્વી ઉજળા રંગના પક્ષીઓ છે જે પોપટના પરિવારથી સંબંધિત છે મેકોવને વિશાળ મજબૂત વાંકી ચોચ મજબૂત પગની આંગળીઓ અને લાંબી તેમજ રંગ બેરંગી પૂંછડીઓ હોય છે મોર આ મોર છે માથી મોર મોર ખૂબ સુંદર પક્ષી છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે પેંગ્વિન આ પેંગ્વિન છે પ થી પેંગ્વિન પેંગ્વિનો ઉડી શકતા નથી તેમ છતાં તેઓ પક્ષી છે અને તેમને પાંખો હોય છે કાળો આ કાળો રંગ છે ક થી કાળો આ કાળા રંગની ચોક પેન્સિલો છે આ કાળું પાટિયું કાળા રંગનું છે વાદળી આ વાદળી રંગ છે વ થી વાદળી આ વાદળી રંગની ચોક પેન્સિલો છે એક સ્વચ્છ દિવસે આકાશ વાદળી દેખાય છે લીલો આ લીલો રંગ છે લ થી લીલો આ લીલા રંગની ચોક પેન્સિલો છે આ છોડ અને ઝાડ અથવા વૃક્ષો લીલા હોય છે નારંગી અથવા કેસરી ક થી કેસરી નારંગી આ નારંગી અથવા કેસરી રંગ છે આ નારંગી અથવા કેસરી રંગની ચોક પેન્સિલો છે આ નારંગીનું ફળ છે અને નારંગી અથવા કેસરી રંગનું હોય છે આથી નારંગી કહે છે ગુલાબી આ ગુલાબી રંગ છે ગ થી ગુલાબી આ ગુલાબી રંગની ચોક પેન્સિલો છે આ ગુલાબી ગુલાબ છે લાલ આ લાલ રંગ છે લ થી લાલ આ લાલ રંગની ચોક પેન્સિલો છે આ લાલ ગુલાબ છે જાંબલી આ જાંબલી રંગ છે જ થી જાંબલી આ જાંબલી રંગની ચોક પેન્સિલો છે આ છોકરીએ જાંબલી ડ્રેસ પહેર્યો છે સફેદ અથવા ભૂરો આ સફેદ રંગ છે અથવા ભૂરો રંગ છે સ થી સફેદ અથવા ભ થી ભૂરો આ સફેદ અથવા ભૂરો રંગની ચોક પેન્સિલો છે આ રંગ સ્વચ્છતા સૂચવે છે આ છોકરાઓએ ભૂરું અથવા સફેદ રંગનું શર્ટ પહેર્યું છે સફરજન 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 આ છે માત્ર ખાવા માટે જ નહીં પણ તંદુરસ્તી માટે પણ સારા છે એક જાણીતી કહેવત પ્રમાણે એક સફરજન રોજ ખાઓ ડોક્ટર થી દૂર થાઓ કેળા આ કેળા છે ક થી કેળા કેડા આસાનીથી મળતું ફળ છે અને સ્વાદિષ્ટ છે તમે તેની છાલ કાઢીને ખાઈ શકો છો દ્રાક્ષ આ દ્રાક્ષ છે દ થી દ્રાક્ષ તે ખાવામાં સારી અને રસથી ભરેલી હોય છે સંતરુ અથવા નારંગી આ સંતરુ અથવા નારંગી છે સ થી સંતરા ન થી નારંગી તમે તેની છાલ છોલીને ખાઈ શકો છો સંતરીનું અથવા નારંગીનું શરબત પીવામાં ખૂબ સારું હોય છે જમરૂખ આ જમરૂખ છે જ થી જમરૂખ જમરૂખ નો આકાર ઘંટ જેવો હોય છે તે લીલા પીળા લાલ કથ્થઈ ગુલાબી અથવા આ બધા રંગોના મિશ્રણ જેવા રંગના હોય છે અનાનસ આ અનાનસ છે અ થી અનાનસ અનાનસ સામાન્ય રીતે શંકુ કે લંબગોળ આકારના હોય છે અને તેના પાંદડા ટોચ ઉપર ઘણીદાર હોય છે તમારે તેની બહારની કડક છાલને પેલા છોલી લેવી પછી આ ફળ ખાઈ શકો છો સ્ટ્રોબેરી આ સ્ટ્રોબેરી છે સ્ટ્રોબેરી તે ખાવામાં સારી છે અને સાથે સાથે સ્ટ્રોબેરી જામ મિલ્કશેક અને આઈસક્રીમમાં પણ ઉપયોગમાં આવે છે તરબૂજ આ તરબૂજ છે ત થી તરબૂજ તરબૂજ થોડા મોટા અને કેટલીક વાર ઘણા મોટા હોય છે તે અડવામાં નરમ હોય છે અને ગોળાકાર ફળ છે તેની બહારની છાલ કાંતોપુરી લીલી અથવા લીલી પીળી પટ્ટીવાળી હોય છે તરબૂચ ખાસ કરીને ઉનાળામાં ખાવામાં સારા કહેવાય છે ગોળ આ ગોળ છે ગ થી ગોળ અહીં લીલું ગોળ છે આ બંગડીઓનો આકાર ગોળ છે લંબચોરસ આ લંબચોરસ છે લ થી લંબ ચોરસ લંબ ચોરસ ને ચાર બાજુ હોય છે અહી વાદળી લંબ ચોરસ છે ચોરસ આ ચોરસ છે ચ થી ચોરસ ચોરસ ને ચાર સરખી બાજુઓ હોય છે અહીં આ લાલ ચોરસ છે આ મેજનો ઉપર નો ભાગ ચોરસ આકાર નો છે આ ચિત્રફીતી પણ ચોરસ છે ત્રિકોણ આ ત્રિકોણ છે ત્રિકોણ ત્રિકોણ ને ત્રણ બાજુઓ હોય છે ત્રિકોણ ત્રિકોણ છે છે આ વાલોર અથવા પાપડી આ વાલોર છે થી વાલોર વાલોર તમારે ખાવી જોઈએ જે તમારી માટે સારી છે અને તમને વધવામાં મદદ કરે છે કોબીજ આ કોબીજ છે

પણ કેટલીકવાર અન્ય રંગોમાં પણ હોઈ શકે છે ગાજર આ ગાજર છે ગ થી ગાજર ગાજર તબિયત માટે સારી છે અને ખાસ કરીને તમારી આંખના તેજ માટે ગાજર રાંધીને તેમજ કાચા પણ ખાઈ શકાય છે ફ્લાવર આ ફ્લાવર છે ફ થી ફ્લાવર ફ્લાવર એ કોબીજની જાતિનું સદસ્ય છે ડુંગળી આ ડુંગળી છે ડ થી ડુંગળી ડુંગળી છોલિયો ત્યારે સાવચેત રહેવું તે તમારી આંખોમાં પાણીનું મરણ બની શકે છે બટાટા આ બટાટું છે બ થી બટાટા તમારી મમ્મી બટાટાનો ઘણી વાનગીઓમાં ઉપયોગ કરે છે બટાટા બહારથી છીંકની છાલના અને અંદરથી સફેદ હોય છે ટમેટું આ ટમેટા છે ટ થી ટમેટું ટમેટા ઘણી બધી વાનગીઓમાં વપરાય છે જે તમારી મમ્મી બનાવે છે ટમેટાનું સૂપ પણ સ્વાદમાં સારું હોય છે બિસ્તર આ બિસ્તર છે બ થી બિસ્તર બેડરૂમ માં જોવા મળે છે આપણે બિસ્તર ઉપર આરામ કરીએ છીએ છીએ અને ઊંઘીએ ખુરશી આ ખુરશી 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 છે આપણે પર બેસીએ છીએ ખુરશીઓ ખાસ કરીને ઓફિસો શાળાઓ અને ઘરોમાં જોવા મળે છે લેમ્પ આ લેમ્પ છે લ થી લેમ્પ લેમ્પ આપણને પ્રકાશ આપે છે શોકેસ આ શોકેસ છે શ થી શોકેસ શોકેસો સામાન્ય રીતે ઘરના લિવિંગ રૂમમાં જોવા મળે છે લોકો શોકેસમાં સજાવટી અને સુંદર વસ્તુઓ રાખે છે તેથી તે સરસ દેખાય છે અને ઓરડો સારા દેખાવનો બનાવે છે સોફા આ સોફો છે સ થી સોફો સોફા ખાસ કરીને ઘરના લિવિંગ રૂમમાં જોવામાં આવે છે આપણે સોફા પર બેસીએ છીએ મેજ આ મેજ છે મથી મેજ મેજ વધુ કરીને ઓફિસોમાં શાળાઓમાં અને ઘરોમાં તેની ઉપર વસ્તુઓ મૂકવા માટે અને લખવા માટે વપરાય છે દિવાલ ઘડિયાળ આ દિવાલ ઘડિયાળ છે થી દિવાલ ઘડિયાળ ઘડિયાળો આપણને દિવસનો સમય બતાવે છે દિવાલ ઘડિયાળો દિવાળો ઉપર ટીંગાડવામાં આવે છે મહિનાઓ એક વર્ષમાં બારા માસ અથવા મહિના હોય છે ગુજરાતી મહિનો ચૈતર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો પોષ માહા ફાગણ જાન્યુઆરી જાન્યુઆરી એ વર્ષનો પહેલો મહિનો છે પહેલી જાન્યુઆરી વર્ષ નો પહેલો દિવસ છે અને તેને નવ વર્ષ દિવસ તરીકે ઉજવાય છે જાન્યુઆરીમાં એકત્રીસ દિવસો હોય છે ફેબ્રુઆરી જાન્યુઆરી પછી મહિનો ફેબ્રુઆરી છે વર્ષનો સૌથી નાનો મહિનો ફેબ્રુઆરી છે તેમાં અઠ્યાવીસ દિવસો હોય છે માત્ર છોડીને જેમાં હોય છે છે માર્ચ માર્ચ ફેબ્રુઆરી મહિનો અને તેને એકત્રીસ દિવસો હોય છે એપ્રિલ એપ્રિલ આ માર્ચ પછી આવે છે એપ્રિલ માં ત્રીસ દિવસો હોય છે મે વર્ષ નો પાંચમો મહિનો મે છે જેમાં એકત્રીસ દિવસો હોય છે જૂન જૂન મહિનો મે પછી આવે છે અને તેને ત્રીસ દિવસો હોય છે જુલાઈ જુલાઈ જૂન પછી આવે છે અને તેને એકત્રીસ દિવસો હોય છે ઓગસ્ટ જુલાઈ પછીનો મહિનો ઓગસ્ટ છે તેને પણ એકત્રીસ દિવસો હોય છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર માં ત્રીસ દિવસો હોય છે અને તે ઓગસ્ટ પછી આવે છે ઓક્ટોબર ઓક્ટોબર સપ્ટેમ્બર પછી આવે છે અને તેને એકત્રીસ દિવસો હોય છે નવેમ્બર

પીડા વગેરે તેઓ બગીચાને આકર્ષક દેખાવનો બનાવે છે સૂરજમુખી આ સૂરજમુખી છે સૂરજમુખીને ઊંચે દાંડી હોય છે અને મોટું પીળું તપકીરી ફૂલનું માથું હોય છે જે તેલ બનાવવા લાયક તેમાં નાખવાના બીજ તૈયાર કરે છે બ્રેડ આ બ્રેડ છે બ થી બ્રેડ બ્રેડ બેકરીઓમાં મળી રહે છે અને મોટા બજારોમાં પણ મળે છે તેમજ ઘરે પણ બનાવી શકાય છે તમે બ્રેડ ને જામ અને માખણની સાથે પસંદ કરશો કેક આ કેક છે ક થી કેક આ એક મીઠી વસ્તુ છે અને બાળકોને ખૂબ જ પસંદ છે કેક હંમેશા બર્થડે કે અન્ય પાર્ટીઓની ઉજવણીમાં હોય છે કેક ખાવામાં સારી હોય છે પણ વધુ પડતી ખાવાથી તમને હાનિકારક થઈ શકે છે આ છે ઇ પર્યાય તરીકે ઇંડા વપરાય છે ઘણા બધા સારા પૌષ્ટિક તત્વો સમાયેલા છે દૂધ આ દૂધ નો ગ્લાસ છે દ થી દૂધ તમારે રોજ દૂધ પીવું જોઈએ તે તમારી માટે સારું છે નૂડલ્સ આ નૂડલ્સ છે નૂડલ્સ નૂડલ્સ સામાન્ય રીતે ચાઇનામાં ખવાય છે પણ હવે આ હળવો નાસ્તો દુનિયાના ઘણા બધા સ્થળોમાં ખવાય છે પિઝા આ પિઝા છે પ થી પિઝા પિઝા એ ખરી રીતે એક સપાટ વાફેલો લોટ છે જેને ઉપરથી જુદી જુદી ચીજોથી સજાવાય છે જેમ કે ટમેટા સિમલા મરચા ચીઝ વગેરે પિઝા એ પ્રખ્યાત ફાસ્ટફૂડ હળવો નાસ્તો છે તે ખાવામાં સ્વાદિષ્ટ છે પણ બહુ વધુ નહીં સલાડ આ શાકભાજીનું સલાડ સલાડ છે આ વેજીટેબલ સલાડે વધેલા શાકભાજી જેવા કે ગાજર કાકડી ટમેટા વગેરેને મિક્સ કરીને બનાવાય છે સલાડ ફક્ત ખાવા પૂરતું સારું નથી પણ સાથે સાથે તમારી તંદુરસ્તી માટે પણ સારું છે સમોસા આ સમોસા છે સ થી સમોસા સમોસા એ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ નાસ્તો છે તે ઘણું કરીને ચાની સાથે તેમજ બર્થડે પાર્ટી પાર્ટીમાં પીરસવામાં આવે છે કાન આ આપણા કાન છે આપણે આપણા કાન દ્વારા સાંભળીએ છીએ આંખો આ આપણી આંખો છે આપણે આપણી આંખો દ્વારા જોઈએ છીએ હાથ આ આપણા હાથ છે આપણે આપણા હાથથી ઘણી બધી ક્રિયાઓ દર્શાવી શકીએ છીએ જેવી કે લખવું દોરવું રંગકામ કરવું અને બીજું ઘણું બધું પગ આ આપણા પગ છે આપણા પગથી આપણે ચાલી દોડી કૂદી ઉંછડી વગેરે શકીએ છીએ મોઢું અથવા મો આ આપણું મો છે આપણે મોનો ઉપયોગ ખાવા માટે બોલવા માટે ગાવા માટે વગેરે કરીએ વડીલો નીતિ અને નિયમો હોય છે તેનો ભંગ કરશો નહીં આજ્ઞા સ્વીકારો શુભ પ્રભાત જયારે તમે કોઈ ને સવાર માં પહેલી વખત મળો ત્યારે શુભ પ્રભાત કેવું જોઈએ બીજા ને મદદ કરો જ્યારે તમે કોઈ ને મુશ્કેલી માં જુઓ ત્યારે તેમને મદદ કરો મહેરબાની કરીને જ્યારે કોઈનાથી તમારે કંઈક પૂછવું હોય ત્યારે મહેરબાની કરીને કહેવું જોઈએ વહેંચવું તમારી પાસે જે હોય તે તમારા ભાઈઓ તમારી બહેનો અને તમારા મિત્રોને વહેંચવું જોઈએ દિલગીર છું જ્યારે તમે કોઈને દુખ આપો અથવા જ્યારે તમે એવું કંઈ કહો અથવા કરો જે ખોટું હોય ત્યારે તમારે દિલગીર છું અથવા સોરી કહેવું જોઈએ તમારો આભાર જ્યારે કોઈ તમને કંઈક આપે તમારી પ્રશંસા કરે અથવા તમારી કોઈ પણ રીતે મદદ કરે તો ત્યારે તેમને આપણો અથવા તમારો આભાર કેવું જોઈએ કેલ્ક્યુલેટર આ કેલ્ક્યુલેટર છે ક થી કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટર ઉપયોગી હોય છે કારણ કે તેઓ ભારે ગણતરીઓ ખૂબ ઝડપથી કરી શકે છે મોબાઈલ ફોન આ મોબાઈલ ફોન છે મથી મોબાઈલ ફોન મોબાઈલ ફોન ખરેખર તો એક ટેલિફોન જ છે ફક્ત તે આકારમાં ખૂબ નાનું હોય છે તેને કોઈ પણ વાયર ક્યાંયથી પણ જોડાયેલા નથી અને તેને લોકો ગમે ત્યાં સહેલાઈથી લઈ જઈ શકે છે અને અહીં સુધી કે તે ખિસ્સામાં પણ લઈ જઈ શકે છે તેથી જ મોબાઈલ ફોન દ્વારા તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારી ગમતી વ્યક્તિ સુધી તેઓ જ્યાં હોય ત્યાં પહોંચી શકો છો કોમ્પ્યુટર આ કોમ્પ્યુટર છે ક થી કોમ્પ્યુટર કોમ્પ્યુટર એક શક્તિશાળી આવિષ્કાર છે જે ઘણી ઓફિસો શાળાઓ અને ઘરોમાં જોવા મળે છે લોકો કમ્પ્યુટરનો ઉપયોગ ભારે સંગણકીય અથવા ગણિતિક કામમાં હિસાબ રાખવા પત્રો લખવા ઇમેલો મોકલવા અને કેટલીકવાર સંગીત વગાડવા અને રમતો રમવા માટે કરે છે કોમ્પ્યુટર તમારા જેવા બાળકોને સહેલાઈથી બાબતો શીખવામાં પણ મદદ કરે છે ફ્લોપી ડિસ્ક આ ફ્લોપી ડિસ્ક અથવા ફ્લોપી છે ફ થી ફ્લોપી ડિસ્ક પત્રો વગેરે જેવી માહિતીઓનો સંગ્રહ કરવા માટે ફ્લોપી વપરાય છે જે ત્યાર પછી ફ્લોપી ડિસ્ક કોમ્પ્યુટરમાં આગળ ચલાવી શકાય છે લેપટોપ કમ્પ્યુટર આ લેપટોપ કોમ્પ્યુટર અથવા લેપટોપ છે લ થી લેપટોપ અથવા લેપટોપ કમ્પ્યુટર લેપટોપ નાના કમ્પ્યુટરો છે જે લોકો સહેલાઈથી ઉઠાવીને લઈ જઈ શકે છે લેપટોપ આકારમાં નાના હોવા છતાં ઘણી બધી વસ્તુઓ કરી શકે છે જે મોટા કમ્પ્યુટરો કરે છે ટેલિફોન દૂરભાષ આ દૂરભાષ છે દ થી દૂરભાષ જે લોકો ઘણી દૂર છે તેમનાથી દૂરભાષનો ઉપયોગ દ્વારા બોલી શકીએ છીએ હા જરૂર તેમની પાસે પણ એક ટેલિફોન હોવો જ જોઈએ અને તમને તેમનો ટેલિફોન નંબર જાણ હોવો જોઈએ તમે ગમે ત્યાં રહેતા લોકો સુધી પહોંચી શકો છો ટેલિફોન દ્વારા તમારા મિત્ર પાસે માઈલો દૂર તમારા દાદીમા પાસે તમારા પોતાના શહેરમાં અને તમારા કાકા પાસે વિદેશમાં અદ્ભુત શું અદ્ભુત નથી પ્રિન્ટર આ પ્રિન્ટર છે પથી પ્રિન્ટર આવા પ્રિન્ટરો સામાન્ય રીતે કમ્પ્યુટર થી જોડાયેલા હોય છે અને કોમ્પ્યુટરમાં કરેલા કામની છાપ અથવા પ્રિન્ટઆઉટ લેવામાં ઉપયોગમાં આવે છે જ્યારે તમારા પપ્પા કોમ્પ્યુટરમાં પત્ર ટાઇપ કરે છે અથવા ઈમેલ પ્રાપ્ત કરે છે ત્યારે પ્રિન્ટરનો ઉપયોગથી તેની છાપ લઈ શકે છે સ્કેનર આ સ્કેનર છે સ થી સ્કેનર કોમ્પ્યુટરની અંદરના ચિત્રો શોધવા માટે સ્કેનર ઉપયોગી પડે છે પછી તમે તે ચિત્રોથી સંબંધિત પ્રિન્ટઆઉટ કાઢી શકો છો અથવા ઈમેલ દ્વારા તે કોઈને પણ પાઠવી શકો છો જો તમારી પાસે સ્કેનર છે તો તમે તમારા ફોટાઓ ફેન્સી ડ્રેસમાં અથવા કલાત્મક કપડામાં ઢાળી શકો છો અને તેને તમારા દાદીમાને ઈમેલ કરી શકો છો શું તેઓ આશ્ચર્યચકિત નહીં થઈ જાય વિમાન આ વિમાન છે વ થી વિમાન વિમાન આકાશમાં ઉડે છે વિમાન હેરફેરનું સૌથી તેજ માધ્યમ છે લોકો અન્ય શહેરો અથવા દેશોમાં ખૂબ ઝડપથી પહોંચવા માટે ખાસ કરીને વિમાનમાં મુસાફરી કરે છે સાયકલ આ સાયકલ છે સ થી સાયકલ સાયકલ ને બે પેડા હોય છે ટૂંકા અંતર માટે લોકો સાયકલની મુસાફરી કરે છે સાયકલ વધુ ઝડપથી નથી ચાલતી ઘણા લોકો શોખથી અને વ્યાયામ માટે પણ સાયકલ ની સવારી કરે છે ગામડામાં અને નાના શહેરોમાં કે જ્યાં રસ્તાઓ વધુ નથી હોતા અને કાર અથવા બસો પણ નથી હોતી ત્યાં સાયકલ જ મુસાફરીનું સામાન્ય માધ્યમ છે નાવડી આ નાવડી છે નથી નાવડી નાવડી નાના સમુદ્રો અને તળાવના પાણી પર નજીકના અંતર માટે સામાન્ય રીતે મુસાફરીના ઉપયોગમાં આવે છે નાવડી માછીમારો દ્વારા પણ મછલી પકડવા વપરાય છે લોકો ઘણીવાર આનંદ માટે બોટિંગ કરે છે બસ આ બસ છે બ થી બસ ઘણા લોકો કાર કરતાં બસમાં વધારે મુસાફરી કરે છે બસો સામાન્ય રીતે લોકોને આવન જાવન માટે તેમજ નક્કી કરેલા રૂટ પર ચાલે છે કેટલાક બાળકો શાળાએ સ્કૂલ બસમાં જાય છે કાર આ કાર છે

અને સમુદ્રો પર લાંબા અંતરની મુસાફરીમાં વપરાય છે. શીપમાં ઘણા બધા લોકો મુસાફરી કરી શકે છે. શિપ માલસામાનની અથવા વસ્તુઓની હેરફેર માટે પણ વપરાય છે. ટ્રેન આ ટ્રેન છે. ટ થી ટ્રેન. ટ્રેન ને ઘણા ડબ્બાઓ એકબીજાથી જોડાયેલા હોય છે. એક ટ્રેનમાં બહુ બધા લોકો એટલે કે હજારો લોકો સુધી મુસાફરી કરી શકે છે. ટ્રેનો ખાસ કરીને તેમના રસ્તા પર પાથરેલા પાટાઓ ઉપર જ ચાલે છે વેન આ વેન છે વ થી વેન લોકોના જૂથને અથવા વસ્તુઓની હેરફેર માટે આ વાહન વપરાય છે તે સામાન્ય રીતે ચાર પેડાવાળું ખોખા જેવા આકારનું વાહન છે ખાસ કરીને બેન માલસામાન પહોંચાડવા માટે વાપરવામાં આવે છે તમારા દાંત ઘસો દરરોજ ઓછામાં ઓછો બે વખત તમારે તમારા દાંત ઘસવા જોઈએ સવાર માં અને રાતે સુવા જતા પહેલા દરરોજ સ્નાન કરો તમારે તમને પોતાને સ્વચ્છ રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું વ્યવસ્થિત સ્નાન કરવું જોઈએ તમારો ઓરડો સ્વચ્છ રાખો તમારે તમારો ઓરડો સ્વચ્છ અને સાફ રાખવો જોઈએ અને દરેક વસ્તુઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ કોઈને સતાવશો નહીં તમારે કોઈ પણ મોટા કે નાના સજીવોને સતાવવા અથવા દુઃખ આપવું ન જોઈએ ઈશ્વરને પ્રાર્થના કરો ઉદારતા માટે આપણે હંમેશા ઈશ્વરનો આભાર માનવો જોઈએ દરરોજ ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ વહેલા સૂઈ અને વહેલાં ઉઠવું જોઈએ તમારે વહેલા સૂઈ જવું જોઈએ અને સવારે વહેલાં ઉઠવું જોઈએ નુકસાન કરશો નહીં જે દરેક વસ્તુઓ આપણે વાપરીએ છીએ તે આપણને ઈશ્વરની ભેટ છે તેની કોઈ પણ વસ્તુનો દુરુપયોગ અથવા વસ્તુનું નુકસાન કરશો નહીં અને તમારી બધી વસ્તુઓની સારી રીતે કાળજી રાખો અઠવાડિયાના દિવસો એક અઠવાડિયામાં સાત દિવસો હોય છે સોમવાર સોમવાર અઠવાડિયાનો પહેલો દિવસ છે મંગળવાર મંગળવાર એ સોમવાર પછી આવે છે બુધવાર મંગળવાર પછી નો દિવસ એ બુધવાર છે ગુરુવાર બુધવાર પછી નો દિવસ ગુરુવાર છે શુક્રવાર શુક્રવાર એ ગુરુવાર પછી આવે છે શનિવાર શનિવાર એ શુક્રવાર પછી નો દિવસ છે રવિવાર રવિવાર એ અઠવાડિયા નો છેલ્લો દિવસ છે અને સામાન્ય રીતે એ રજા નો દિવસ છે